ચલો મળી રહ્યા છે રાજકોટ આ કાંડ મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આરએમસી ના સેન્ટ્રલ ઝોન માં એસીબીની ટીમ પહોંચી ચૂકી છે. એમડી સાગઠિયાની ઓફિસ માં ક્રાઇમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કરોડોની પ્રોપર્ટી ધરાવે છે સાગઠિયા અને તેમની ધરપકડ બાદ હવે એસીબીની ટીમ આરએમસી ના સેન્ટ્રલ ઝોન માં પહોંચી છે અને એમડી સાગઠિયાની ઓફિસ માં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ આ કાંડમાં કોઈ પણ જાતનું કાચું કાપવામાં નથી આવી રહ્યું. અત્યારે અધિકારીઓ પર જાણે કે ગાજ વરસાવી રહી છે અને ગાજ વરસાવતા વરસાવતા એક બાદ એક અધિકારીઓને હાલ ધરપકડ કરી તેમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વધુ માહિતી સંવાદદાતા ગૌરવ દવે આપી રહ્યા છે. ગૌરવ, સાગઠિયાના ઓફિસના સ્થળે પહોંચી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને હાલ સર્ચ ઓપરેશન પણ હાથ ધરી દેવામાં આવ્યું છે. ધરપકડ બાદ એક મોટી કાર્યવાહી જાણવા માંગે છે. શું કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ ત્યાં? ચોક્કસ જ જણા, રાજકોટની અંદર જે અગ્નિકાંડ સર્જાયો અને ત્યાર પછી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 જેટલા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની જે રીતના ધરપકડ છે તે કરવામાં આવી છે અને હવે સત્તાવાર રીતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસીબીની ટીમો છે કે તે રાજકોટ ઢેબર રોડ પર આવેલા સેન્ટ્રલ ઝોન આરએમસીની જે કચેરી છે કે ત્યાં પહોંચી ચૂકી છે અને ત્યાં તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. અગ્નિકાંડની અંદર 27 લોકોના મોત છે તે નીપજ્યા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મનપાના 4 અધિકારીઓ સામે જે રીતના ગુના છે તે દાખલ કરવામાં આવ્યા છે. 4 અધિકારીઓ સામે એફઆઈઆરની અંદર તેમના નામ છે તે દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપીઓ મુકેશ મકવાણા, ગૌતમ જોશી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે જે રીતના ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને જે ચારેય જે લોકો છે તેમની સામે જે રીતના ધરપકડ કરી અને કલમ 1 IPC 36 હેઠળ તેમની સામે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસીબીની જે ટીમો છે તે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પહોંચી ચૂકી છે. એમડી સાગઠિયાની ઓફિસની અંદર પણ સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે. એટલું જ નહીં, સાથે સાથે અલગ અલગ જે ઓફિસો છે કે જ્યાં આ તમામ જે અધિકારીઓ બેસતા હતા તે તમામ જે અધિકારીઓની ચેમ્બરો છે તેની અંદર દસ્તાવેજી પુરાવાઓ છે તે એસીબી દ્વારા અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેળવવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યોની અંદર જુઓ કે જે રીતના એમડી સાગઠિયાની જે ચેમ્બર આવેલી છે ને ત્યાં અત્યારે અધિકારીઓ છે કે તેમના દ્વારા ઓફિસની અંદર સર્ચ ઓપરેશન આખું શરૂ કરવામાં આવ્યું છે. કારણ કે બેનામી સંપત્તિ છે તે મોટા પ્રમાણમાં એમડી સાગઠિયાની સામે આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. કારણ કે આજે આપણે જે રીતના જે 24 કલાકના દર્શકોને બતાવ્યું હતું કે એમડી સાગઠિયા છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર અનામિકા સોસાયટીની અંદર 7-8 કરોડ રૂપિયાનો બંગલો છે તે અત્યારે બનાવી રહ્યા છે. એટલું જ નહીં, સાથે સાથે રાજકોટ ગોંડલ અને ખાસ કરીને ગોમટા પાસે જે તેમનું એક આખું ફાર્મ હાઉસ છે 200 કરોડના ખર્ચે તેમને ફાર્મ હાઉસ છે તે તૈયાર કર્યું છે. 3 જેટલા પેટ્રોલ પંપો તેમના જે કહી શકાય કે તેમના નામે અત્યારે બોલી રહ્યા છે. આ જે તમામ સંપત્તિઓ છે કે જે ટીપીઓ એમડી સાગઠિયા છે કે તેમના નામે બોલી રહી છે અને આ જે તમામ સંપત્તિઓના માલિક હોવાને કારણે ક્યાંક તેમને બેનામી વ્યવહારો છે તે મોટા પ્રમાણમાં કર્યા હોવાની શંકાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરની અંદર કોઈ પણ બાંધકામ ચાલતું હોય ત્યાં ટીપીઓ તરીકે એમડી સાગઠિયા છે કે તેમની મંજૂરી બાદ જ તેમનો જે પ્લાન છે તે મંજૂર થતો હોય છે અને તે પ્લાન મંજૂર કરવા માટે તેને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે તેઓ આચરતા હોવાની વિગતો છે તે સામે આવી રહી છે અને તેને લઈને જ એસીબીની જે ટીમો છે કે તેમના દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. જે રીતના ખાસ કરીને આ જે એમડી સાગઠિયા છે કે એમડી સાગઠિયા વર્ષોથી એક જ શાખાની અંદર તેઓ ફરજ છે તે બજાવી રહ્યા છે. એમડી સાગઠિયા સતત ટીપીઓ તરીકે જ પોતાની ફરજ છે તે નિભાવતા આવ્યા છે અને તેઓએ અનેક પ્લાન છે તેમને ગેરકાયદેસર રીતે પણ મંજૂર કર્યા હોવાનો ઘસપોટ છે તે અગાઉ થયો હતો. રાજકોટ મહાનગરપાલિકાની અંદર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયમીન ઠાકરે જ્યારે પણ પોતાની જે સત્તા સંભાળી હતી ત્યારે તેમને પણ ક્યાંક એમડી સાગઠિયા સામે સીધા સવાલો ઊભા કર્યા હતા અને ભ્રષ્ટાચાર થતો હોવાનું તેમને પણ ટીપી શાખાની અંદર સ્પષ્ટ આક્ષેપો છે તે લગાડ્યા હતા. ત્યાર પછી સતત એમડી સાગઠિયા છે કે તેઓ વિવાદની અંદર આવતા રહ્યા છે અને જે રીતના અત્યારે પણ આ દ્રશ્યોની અંદર જુઓ કે એમડી સાગઠિયાની જે ચેમ્બર છે તેમની બહાર
એસીબી અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે કે તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. સતત તેમની સામે જે રીતના આરોપો લાગતા હતા અને તેને લઈને હવે ક્યાંક જે તમામ જે અધિકારીઓ છે કે તેમના દ્વારા જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે કે તેમને પણ ફાયર બ્રિગેડની અંદર જો એનઓસી જોતું હોય તો તેમને 70,000 રૂપિયા પોતે લાંચ આપવાની જરૂર પડી હતી. આ પ્રકારના આક્ષેપો છે તે લગાડ્યા છે અને આ આખી ઘટના સર્જાણી છે ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની અંદર 27 જેટલી જે જિંદગીઓ છે તે આગની અંદર હોમાઈ ચૂકી હતી. ત્યાર પછી સરકારે તપાસના આદેશ આપ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ છે તે સતત એક્શન મોડની અંદર આવી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે રીતના 5 જેટલા જે મુખ્ય જે ટીઆરપી ગેમ ઝોન સાથે જોડાયેલા લોકો હતા કે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર પછી હવે રાજકોટ મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ આની અંદર સંડોવાયેલા હતા, ક્યાંક ગુનાહિત બેદરકારી છે તેમને દાખવી હતી, તેમની સામે પણ ધરપકડ છે તે કરવામાં આવી છે. તેની અંદર જે ટીપીઓ એમડી સાગઠિયા છે તેમની ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે કહી શકાય કે એટીપીઓ છે મુકેશ મકવાણા તેમની ધરપકડ કરવામાં આવી છે. એટીપીઓ ગૌતમ જોશી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે. ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને જે રીતના તપાસ ચાલી રહી હતી ત્યાર પછી તેમની સામે પણ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. તેમની પણ ધરપકડ છે તે કરી લેવામાં આવી છે. એટલે કે એક બાદ એક અધિકારીઓ છે કે તેમની સામે એફઆઈઆરઓ છે તે ફાળવામાં આવી રહી છે અને એફઆઈઆરઓ ગુનાઓ નોંધી અને ક્યાંક તેમની સામે જે ધરપકડનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે. માત્ર રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે નહીં પરંતુ આ જે ચારેય જે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ છે કે તેમની ઘરે પણ એસીબીની ટીમો છે તે પહોંચી ચૂકી છે અને ત્યાં પણ સર્ચ ઓપરેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટની અંદર પ્રથમ વખત એવું બન્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીની અંદર આ પ્રકારની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના જે ઉચ્ચ અધિકારીઓ એટલે કે એમડી સાગઠિયા જેવા જે અધિકારીઓ છે કે તેમની સામે પ્રથમ વખત ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે. રાજ્ય સરકારે જે રીતના તપાસના આદેશ આપ્યા હતા તે જ મુજબ એક બાદ એક અધિકારીઓ સામે પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે અને હજુ પણ સતત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટીની ટીમ અને રાજ્ય સરકારની એસઆઈટીની જે ટીમ છે તેમના દ્વારા સતત નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને એક બાદ એક જે પણ અધિકારીઓના નિવેદનની અંદર ક્યાંક છતી જણાતી હોય તો તેમની સામે કડક પગલાઓ છે તે લેવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. એટલે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તે અત્યારે એક્શન મોડની અંદર આવી ચૂકી છે અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક બાદ એક અધિકારીઓની પૂછપરછ અને ત્યાર પછી તેમની ધરપકડનો દોર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. જી બિલકુલ ગૌરવ, આપ જોડાયેલા રહેશો. તો ભ્રષ્ટાચારનું બોરિંગ જે ભરખી ગઈ 28 જિંદગીઓ અને હવે તેવા અધિકારીઓ પર ગાજ વર્ષી રહી છે કે જે આ ભ્રષ્ટાચારમાં સામેલ હતા, જે આ લોકોના મોતનું કારણ છે. એવા જ એક અધિકારી એમડી સાગઠિયા કે જેમની હાલ ધરપકડ બાદ તેમની કચેરીએ પહોંચી છે એસીબીની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કરોડો અબજોની પ્રોપર્ટી બનાવવામાં આવી છે. સેલેરી હતી માત્ર 75,000 રૂપિયા અને કરોડોની પ્રોપર્ટી બનાવી કેવી રીતે તે એક મોટો સવાલ હતો. ઠેર ઠેર બનાવવામાં આવ્યા છે ફાર્મ હાઉસ, પેટ્રોલ પંપ, 7-8 કરોડના બંગલા, આ બધી જ પ્રોપર્ટી માત્ર 75,000ના પગારમાં આ સાહેબે બનાવી દીધી.